राज्य सरकार द्वारा 12.5 लाख विद्यार्थियों ने विनामूल्य बस पास आपवामां आवशे। मंत्री पुर्णेशभाई मोदी। कवाड खाते रुपया 220.47 लाखना खर्चे नवनिर्मित थनार बस स्टेशनु खातमुहूर्त करायु। राज्य सरकारे राज्यना 12.5 लाख विद्यार्थियों ने विनामूल्य बस पास आपी शकाय ए माटेनो महत्वपूर्ण निर्णय कर्यो छे। एम राज्यना मार्ग अने मकान वाहन व्यवहार नागरिक उड्डयन प्रवासन अने यात्राधाम विकास मंत्री पुर्णेशभाई मोदीए जणाव्युं हतुं। छोटाउदेपुर जिल्लाना कवाड खाते रुपया 220.47 लाखना खर्चे नवनिर्मित थनार बस स्टेशनना खातमुहूर्त कार्यक्रममां उपस्थित जनमेदनीने संबोधता मंत्री मोदीए जणाव्युं हतुं कि देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी नागरिकोने प्राथमिक सुविधा उपलब्ध थाय ए माटे कटिबद्ध छे। એમ જણાવી તેમણે રાજ્યના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર ખોટા ખાઈને પણ એસટી બસોનું સંચાલન કરે છે એમ જાણવ્યું હતું। ઉપરાંત તેમણે એસટી નિગમ દ્વારા 2300 કંડક્ટર અને 2300 ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી હોવાનું જણાવી રાજ્યના 7 શહેરોમાં એરપોર્ટ સમક્ષ સુવિધા ધરાવતા બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે આગામી સમયમાં 9 શહેરોમાં બસ પોર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્યના 95,539 નાગરિકોએ ઓનલાઈન એસટી બસ ટિકિટનું બુકિંગ કરાવી એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે એમ જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક પ્રવાસન ધામ બનાવવા માટે ચોતરફી કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યું છે એમ ઉમેર્યું હતું। આ ઉપરાંત તેમણે રાજ્યના આદિજાતિ વ્યક્તિઓ કે જેઓ ભગવાન શ્રીરામના દર્શને અયોધ્યાના પ્રવાસે જવા માંગતા હોય તેમને સરકાર દ્વારા રૂપિયા 5,000ની સબસિડી આપવામાં આવશે એમ કહી તેમણે રાજ્યના નાગરિકોને રોજગારી મળી રહે એ સરકારની પ્રાથમિકતા છે એમ ઉમેરી તેમણે રૂપિયા 2400 કરોડના ખર્ચે 1836 કિલોમીટરની કોસ્ટલ હાઈવે તેમજ રૂપિયા 100 કરોડના ખર્ચે અંકલેશ્વર ખાતે કાર્ગો એરસ્ટ્રીપનું નિર્માણ કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું। રાજ્યના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે આ વેળાએ જણાવ્યું હતું કે અમારી આ સરકાર પ્રજા વચ્ચે રહીને કામ કરનારી સરકાર છે, જે જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતા નિભાવે છે એમ જણાવી તેમણે નિરામય ગુજરાત અંતર્ગત બિનચેપી રોગોનું નિદાન કરાવી હેલ્થ કાર્ડ બનાવી લેવા અનુરોધ કરી આદિવાસી સમાજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે 25 નવી શાળાઓ શરૂ કરવામાં આવશે એમ જણાવી તેમજ ગ્રામ વિસ્તારમાં પણ ટેલિમેડિસિનની સુવિધા શરૂ કરવામાં આવશે એમ ઉમેર્યું હતું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વિભાગે નિયામક એસપી માત્રોજાએ કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, અધિકારી નિવાસી કલેક્ટર ડી કે બારિયા, માજી સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સરપંચ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, અન્ય પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં અહીં ભવ્ય બસ સ્ટેન્ડ બનશે। આ બસ ડેપોના કારણે અનેક પ્રકારની આધુનિક સુવિધાઓ ગુજરાતની અને ખાસ કરીને આ છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લાના લોકોને મળશે। સર, આપણે 2019માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોડેલીમાં આરોબી બનાવવાની જાહેરાત કરી છે, અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી? તપાસ કરી લેશું। છોટાઉદેપુર તાલુકાના ભાવેજેતપુર પણ હબ ગણાય, ત્યાં પણ બસ સ્ટેશનની માંગણી છે એના વિશે આપશો? હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને છેલ્લા 6 મહિનાની અંદર એપ્રિલ મહિનાથી લઈને ઓક્ટોબર સુધી 12,200 કરોડના રસ્તાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામમાં સતત વ્યસ્ત છે। તે ઉપરાંત રેસ્ટ હાઉસ, ગેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસ અને આવા નાના મોટા વાહન વ્યવહાર વિભાગના બસ પોર્ટનું પણ કામ ચાલે છે। હાલમાં જે 7 જેટલા એરપોર્ટ કક્ષાના બસ પોર્ટ અમે બનાવી ચૂક્યા છે, પરંતુ બીજા એ જ કક્ષાના 9 એરપોર્ટ થોડા મહિના બાદ એનું પણ લોકાર્પણ કરવાના છે। પણ મુખ્યત્વે અનેક જગ્યા ઉપર ગામે ગામ જ્યાં જૂના બસ સ્ટેન્ડ નથી, જ્યાં જૂના બસ સ્ટેન્ડ તૂટી ગયા છે, જ્યાં રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટના આધારે અનેક જગ્યા ઉપર આ બસ સ્ટેશન બનાવવાનું કામ અત્યારે સતત ચાલી રહ્યું છે। પંચાયત માર્ગ મકાન વિભાગની 4 પેટા કચેરી છે અને ત્યાં 2 જ DE છે, એના લઈને જે સુપરવિઝનની કામ અછત થાય છે, મેકમ બાબતે પણ ઘણી બધી ચર્ચા થઈ છે અને એટલા માટે અમે થોડું આઉટ ઓફ વે જઈને, દાખલા તરીકે જેને પ્રમોશન આપવાનું હોય એ પ્રમોશનમાં 12 વર્ષની નોકરી હોય પરંતુ એમાં 1/3 સમય છૂટ આપ્યો છે, એટલે 12 વર્ષમાંથી 4 વર્ષ બાદ કરીને 8 વર્ષની સિનિયોરિટી થઈ હોય તો પણ એને પ્રમોશન આપીને એ જગ્યા પૂરવાનો એ પણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે।
આશા છે કે આ બધી જગ્યા ઝડપથી અમારે પૂર્ણ થાય. અમારે ત્યાંથી બધાને આમંત્રણ જાય છે. માર્ગ અને મકાન વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ કે મારી પાસે બીજા જે કઈ વિભાગ છે એમાંથી આમંત્રણ જાય છે. આવું નહીં આવું એમની મરજી છે. ક્યાં બેસાડવું એ સરકારનો વિષય છે. એટલે આ બધી નાની નાની બાબતો ના પડતા જેને હઈએ જો જાહેર જીવનનું હિત હોય તે અચૂક કાર્યક્રમમાં હાજર હોય. વહીવટીતંત્ર તરફથી જે નામ છાપવામાં નથી આવતું, આપ જે વાત કરો છો એના પરિપ્રેક્ષમાં આપ છેલ્લા 5 વર્ષથી અનેકના નામ વારંવાર 10 વર્ષથી છાપ્યા છે પણ કોઈ આવતું નથી. આ પ્રશ્ન પણ આપે ગંભીરતાથી લેવો જોઈએ. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર.